માય યુટ્યુબ ચેનલ. સો ગાઈસ, એકવાર ફરીથી હું મારા ન્યુ વ્લોગ સાથે આપ સૌનું સ્વાગત કરું છું. તમે બધાએ બીચનું નામ તો સાંભળ્યું હશે. તો આપણે કેટલા લોકોને ખબર નથી કે આપણા ગુજરાતના વડોદરા શહેરમાં પણ એક બીચ આવેલું છે. હું તમને વડોદરાના કોટના બીચ લઈ જવાનો છું. કોટના બીચ વડોદરાની પાસે માહી નદીના કાંઠે આવેલો એક અનોખો બીચ. કોટના બીચમાં નવા નવા એડવેન્ચર્સ, બોટિંગ અને આપણે નવા નવા ફૂડ ટ્રાય કરીશું. ને જો મારો વ્લોગ તમને સારો લાગે તો મારા વ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ગાઈઝ, અમે રેડી થઈ ચૂક્યા છીએ ને હવે અમે જઈ રહ્યા છીએ કોટના. અને કોટના જતા જતા એવા અદ્ભુત દ્રશ્ય જોવા મળશે. અને સો ગાઈઝ, એક મજાની વાત એ છે. સો ગાઈઝ, આ વડોદરાનો સૌથી મોટો બ્રિજ અટલ બ્રિજ તમે જોઈ શકો છો. ગૂગલ મેપ પણ કન્ફ્યુઝ થઈ ગયો, તો મારે બધાને પૂછી પૂછીને જવું પડે છે કે ભાઈ કોટના છે કઈ, કેમ કે મારા ઉત્સાહ એટલો બધો છે કોટના જવાનો. તો ફાઇનલી અમે કોટના પહોંચી ગયા છે. જેમ કે કાકાએ કીધું, બે રસ્તા પડે છે, કોઈ પણ રસ્તે જતા રહો. તો અમે આપ રાઈટ સાઈડનો રસ્તો પકડીશું ને કહીશું કોટના. ચાલો જઈએ કોટના બીચ પર જવા છે ને. સો ગાઈઝ, હમણાં તો બધાના રસ્તા પૂછી પૂછીને જઉં છું. સો ગાઈઝ, અહીંના રસ્તા તમે જોઈ શકો છો, કેમ કે આ જંગલ ઇલાકો છે એટલે રસ્તા તો એના જેવા. તો સો ગાઈઝ, આ અંકલ જઈ રહ્યા છે, અમને રસ્તો બતાવી રહ્યા છે કે ભાઈ કેમાં જવું. ફર્સ્ટ ટાઈમ જ મેં કોટના આવ્યો છું. મેં તમને કીધું તો ખરું કે વડોદરામાં બીચ છે એ કોઈને ખબર જ નથી. ફાઇનલી ગાઈઝ, અમે આવી ગયા છે કોટના બીચ પર. ને કોટના બીચ સુધી આવતા આવતા મારું દિમાગ તો ગાંડું થઈ ગયું છે. એમાંથી એક મોટી વાત એ છે કે અમે રસ્તો ભૂલા પડી ગયેલા ને એમાંથી એક કાકા મળ્યા ને કાકાએ અમને રસ્તો બતાવ્યો. ઠીક એ એમના ત્યાં સ્ટોપ પરથી લઈને કોટના બીચ સુધી એમની બાઇક લઈને અમને અહીં ડ્રોપ કર્યા છે. તો કાકાનો મેં બહુ જ ધન્યવાદ કરું છું. તો ચાલો હવે જઈએ કોટના બીચ પર. Thank you.
બોટિંગ નો રેટ ઓટો બોટિંગ માટે 250 પર પર્સન અને પેન્ડલ બોટિંગ માટે 150 પર પર્સન છે ને આ અડધો કલાકનો ટાઈમ આપણને આપે છે કે ભાઈ અડધો કલાકમાં આપણે જેટલી બી બોટિંગ કરવી હોય અડધો કલાકમાં કરી શકીએ કોટનામાં અમે બહુ જ મજા કરી છે તમે પણ એકવાર ફેમિલી સાથે વિઝિટ કરો ને બહુ જ મજા આવશે અને સન્ડેના દિવસે એટલો ક્રેઝ હોય છે કે અહીંયા બોટિંગ માટે પણ વેઇટ કરવો પડે છે તો શું ગાઈઝ બોટિંગનો પ્રાઇસ એમ છે કે 150 પર પર્સન હોય છે અને મોટરવાળી જે બોટિંગ ઓટો બોટ એ 250 પર પર્સન હોય છે એમાં જે આપણે 150-વાળી છે આપણે અડધો કલાક સુધી બોટિંગ કરી શકીએ છીએ અને 250-વાળી છે એ આપણને અહીંયાથી લઈ અને ત્યાં સુધી એક રાઉન્ડ મરાવે છે એના 250 હોય છે પર પર્સન સો ગાઈઝ તમે પણ એકવાર આવો બહુ જ મજા આવશે બહુ જ ફરવા લાયક છે ફોટોગ્રાફી માટે પણ બહુ જ મસ્ત જગ્યા તો ચાલો ગાઈઝ મારો બ્લોગ અહીંયા મેં બંધ કરું છું ને જો મારો બ્લોગ તમને સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો